હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે ત્યારે આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો જીત સામે કમર કસી લીધી છે. બીજી તરફ ટિફિન ન મળવાના કારણે પક્ષના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. તો આ દરમિયાન ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણાના ફતેહાબાદના રતિયાના ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. ભાજપે તેના ઉમેદવારોની યાદી જાહેર કર્યાના એક દિવસ પછી ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ આજે પાર્ટીના પ્રાથમિક સભ્ય પદમાંથી રાજીનામું આપ્યું છે. જાણકારી મુજબ 5 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ નકારવામાં આવતા રતિયા રિઝર્વ વિધાનસભા મતવિસ્તારના શાસક પક્ષ એટલે કે ભાજપના ધારાસભ્ય લક્ષ્મણદાસ નાપાએ પાર્ટી છોડી દીધી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ બુધવારે ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. યાદી જાહેર થતાં જ પાર્ટીમાં વિરોધ શરૂ થયો હતો. આ પહેલા બીજેપીના અન્ય એક વરિષ્ઠ નેતા શમશેર ગિલે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા છોડી દીધી હતી અને તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું હતું. ઓખલાના વિધાનસભા મતવિસ્તારમાંથી પક્ષની ખોટી ટિકિટ ફાળવણીના વિરોધમાં તેમણે આ પગલું ભર્યું હતું. જ્યારે આજે વધુ એક વરિષ્ઠ નેતાએ રાજીનામું આપી દેતા ભાજપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.